हाय मित्रों, मारी यूट्यूब चैनल में तमारू स्वागत छे। तो मित्रों, आज आपणे घा अने जखम विषे घरेलू उपाय लईने अमे आव्या छे, तो तेना विषे आपणे आजे जाणीशुं। तो जो तमने पड़ी गया होय अने घा के पछी कपाई गया होय तो तमारे ताजो पेशाब लगाड़वाथी जल्दी रुदाई जाय छे अने તે પાકતો પણ નથી અને ઘામાંથી લોહી નીકળતું હોય તો લગાડવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે અને ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રોજ જલ્દી આવી જાય છે અને તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રુદાઈ જાય છે કે મટી જાય છે અને દબાવી લેવાથી ઘામાંથી નીકળતું લોહી તમને તૈયારીમાં બંધ થઈ જશે અને ઘા પાકતો પણ નથી અને હળદરને તેલમાં પકડાવી તે તેલ ઘા અથવા જખમ પર સોપડવાથી ન રુદાતો હોય તો પણ ઘા જલ્દીથી રુદાઈ જાય છે અને તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર સોપડવાથી અને પાટો બાંધવાથી ઘા એકદમ મટી જાય છે અને ફૂલાવેલી ફટાકડીનો પાવડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી તૈયારીમાં બંધાઈ જાય છે અને ઘા પાકતો પણ નથી અને તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુદાઈ જાય છે અને લોહી નીકળતું હોય તેવા ઘા પર પાનમાં ખાવાનો ચૂનો જાડો ચોપડી તેના પર તેલનું પોતું કર મૂકી પાટો બાંધવાથી પણ ઘા તમને રુદાઈ જાય છે અને હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા પણ રુદાઈ જાય છે અને રાયના લોટને ઘી મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા પણ રુદાઈ જાય છે અને ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલા તથા બળતરામાં વાળા ઘા પર બાંધવાથી ઘા રુદાઈ જાય છે અને બળતરા પણ મટી જાય છે અને દાજેલા ઘા પર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે અને દાજેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાકો કાપી ઘસવાથી ફોલો થશે નહીં મિત્રો તમને અને દાજેલા ઘા પર તાંદળજાનો રસ સોંપડવાથી ફાયદો થાય છે અને બીજું કે દાજેલા ઘા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી તમને દાજેલા ઘા પર આરામ મળશે મિત્રો અને દાજેલા ઘા પર ખૂબ પાકા કેળાને બરાબર મસળી ચોપડી પાટો બાંધવાથી તરત જ શાંતિ મળશે મિત્રો અને આરામ પણ થઈ જાય છે અને દાજેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને સોંપડવાથી બળતરા મટી જાય છે અને ફોલા અને જખમ ઝડપથી રુદાઈ જાય છે અને ગરમ પાણી કે વરાળથી દાજી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ મળે છે અને દાજેલા ઘા પર ઈંડાની સફેદી લગાડવાથી ઘા રુદાઈ જાય છે અને એક ટાઈમ લાવ કરો થઈ મારતી મિત્રો પછીનો વિડિયો ઉતારી અને બીજું કે જખમ ઘા ધૂમડા ચાંદા શીતળા જેવા બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દા અને બળતરા પણ મટી જાય છે અને દાજેલા ઘા પર સુંદેલો કાંદો લગાડવાથી તરત જ આરામ મળે છે મિત્રો ને બીજું કે રાયના લોટને ઘી મધમાં મેળવીને કાંસીનો વિડિયો વાગ્યો હોય તો તેના પર લેપ કરવાથી કાંટો કે કાંસ બહાર આવી જાય છે મિત્રો અને આમ મિત્રો આપણે ઘા અને જખમ વિશે આ વિડીયોમાં અનેક ઘરેલું નુસ્ખા જાણવા મળ્યા છે તો મિત્રો જરૂરથી અમારા આ વિડીયોને લાઈક કરજો
અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો મિત્રો. એક ટાઈમ લાવ ખરો ને ઠીક મારહી પછીનો વિડીયો ઉતારહી. Yeah, we're not.